हेलो विद्यार्थी मित्रो, હું ધવલ સદાતિયા નવ નિર્માણ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જોશું ધોરણ 6 વિષય ગણિત, એની અંદર પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય. હવે સંખ્યા પરિચયની અંદર જોઈએ આપણે તો સંખ્યાઓની માહિતી તો તમને આગલા ધોરણથી મળી જ ગઈ હશે કે સંખ્યાઓ કેને કહેવાય, કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની, એ બધાની માહિતી મળી જ ગઈ હશે. તો અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર થોડુંક વિશેષ જોશું. તો શરૂઆત કરીએ આપણે પેલું ચેપ્ટર સંખ્યા પરિચય. તો એની અંદર પહેલો જ પોઈન્ટ આવશે સંખ્યાઓની સરખામણી. તો કે સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરવી જોઈએ આપણે, સંખ્યાઓની સરખામણી. તો એની અંદર આપણે જોઈએ એક ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ કે સંખ્યાઓની સરખામણી કઈ રીતે કરવી. તો અહીં હું થોડીક સંખ્યાઓ લખું છું. પહેલી સંખ્યા 92, બીજી સંખ્યા 292, ત્રીજી સંખ્યા 4292, ચોથી સંખ્યા 64292. તમે જોઈ રહ્યા છો કે મેં અહીંયા ચાર સંખ્યાઓ લખેલી છે. હવે આ ચાર સંખ્યામાંથી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી કઈ રીતે ખબર પડશે? તો અહીં આપણે જોઈશું સંખ્યાઓના અંક. તો કે પહેલી સંખ્યામાં કેટલા અંક આપેલા છે? તો કે 2 અંક આપેલા છે. બીજી સંખ્યામાં તો કે 3 અંક આપેલા છે. ત્રીજી સંખ્યામાં 4 અંક આપેલા છે. પાંચમી સંખ્યામાં 5 અંક આપેલા છે. તો અહીં જોશું આપણે કઈ સંખ્યા મોટી અને કઈ નાની. તો જે સંખ્યાની અંદર અંકની સંખ્યા ઓછી આપેલી હોય એ સંખ્યા નાની થશે, અને જે સંખ્યામાં અંકની સંખ્યા વધારે આપેલી હોય એ સંખ્યા મોટી થશે. તો જોઈને જ ખબર પડી જાય અંકની સંખ્યા કેમાં ઓછી છે. તો કે 92 ની અંદર 2 જ અંક આપેલા છે, એટલે આ સંખ્યા થશે નાની સંખ્યા. અને વધારે અંક કેમાં આપેલા છે? તો કે આ 64292 ની અંદર 5 અંક આપેલા છે, એટલે આ સંખ્યા થશે મોટી સંખ્યા. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાઓની સરખામણી કરી શકો. હવે તમને એક બીજો પ્રશ્ન થશે કે સર, સંખ્યાઓના અંક સરખા આપેલા હોય તો કઈ રીતે ખબર પડે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની? તો જોઈએ આપણે બીજું ઉદાહરણ. એવું જ કંઈક બીજા ઉદાહરણની અંદર કંઈક આપણે થોડીક સંખ્યા લખી 4292, 4690 અને 4520. ત્રણ સંખ્યા લખેલી છે. આની અંદર તમે જુઓ તો પ્રથમ સંખ્યા એની અંદર 4 અંક, બીજી સંખ્યામાં 4 અંક અને ત્રીજી સંખ્યાની અંદર 4 અંક. તો આપણે જોઈને ખબર પડતી નથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો અહીં આપણે જોઈશું સંખ્યાનો પહેલો અંક. આ સંખ્યાની અંદર પહેલો અંક કેટલો છે? કે 4. આ સંખ્યામાં 4, આ સંખ્યામાં 4. તો કે પ્રથમ અંક જોઈને ખબર પડતી નથી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. તો એના પછીનો અંક, બીજો અંક જોશું આપણે. તો કે આની અંદર 2, આની અંદર 6, આની અંદર 5. તો આની અંદર મોટો અંક કયો છે? 2 મોટા, 6 મોટા કે 5? તો તમે તરત કહેશો કે 6 મોટા છે. તો જે સંખ્યાનો બીજો અંક મોટો હોય, પહેલા અંકથી ખબર ન પડતી હોય તો બીજો અંક જોઈશું. બીજો અંક મોટો હોય તો એ સંખ્યા મોટી. તો અહીં 4690 એ મોટી સંખ્યા થશે. હવે નાની સંખ્યા માટે તો કે નાનો અંક કયો હતો? તો કે અહીંયા 6 છે, અહીંયા 5 અને અહીંયા 2. તો આ નાનો અંક છે. તો 4292 આ નાની સંખ્યા થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સંખ્યાઓની સરખામણી કરી શકો કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. એના પછીનો બીજો પોઈન્ટ આવશે સંખ્યાઓની બનાવટ. તમને અંક આપેલા હોય અને અંક ઉપરથી સંખ્યા બનાવવાની પૂછાશે. તો બીજો પોઈન્ટ જોઈએ આપણે સંખ્યાઓની બનાવટ.
ઉદાહરણ દ્વારા સમજીએ આપણે તો ઉદાહરણ લઈએ, અહીંયા થોડાક અંક આપેલા છે, 2, 9, 4, 3, 7 આપણને આ પાંચ અંક આપેલા છે. આ પાંચ અંકનો ઉપયોગ કરીને આપણે એક મોટી સંખ્યા અને એક નાની સંખ્યા બનાવવાની છે. તો હું તમને અહીંયા કહી દઉં કે મોટી સંખ્યા બનાવવા માટે હંમેશા સૌ પ્રથમ મોટો અંક લેવો, એના પછી ક્રમશઃ એના કરતા નાનો અંક, એવી રીતે બધા અંકની ગોઠવણી કરવાની થશે. બધા અંકની ગોઠવણી કરશું એટલે આપણને મોટી સંખ્યા અને નાની સંખ્યા બંને સંખ્યાઓ મળી જશે. તો જોઈએ આપણે અહીંયા, તો મોટી સંખ્યા સૌ પ્રથમ આપણે બનાવશું. મોટી સંખ્યા બનાવવા માટે હંમેશા પ્રથમ મોટો અંક લઈશું. તો આ બધામાંથી મોટો અંક કયો? તો કે આ 9. તો પેલા આવશે અહીંયા 9. એના પછી એથી તરત નાનો અંક 9, પછી તરત નાનો 7 આવશે. તો પછી આવશે 7, એના કરતા તરત નાનો તો કે 4, એના કરતા તરત નાનો તો કે 3, અને એના કરતા તરત નાનો તો કે 2. તો અહીંયા એક સંખ્યા મોટી બની ગઈ છે, 97,432. આ અંકનો ઉપયોગ કરી અને તમે આ એક મોટી સંખ્યા બનાવી શકો, 97,432. હવે નાની સંખ્યા, નાની સંખ્યા બનાવવા માટે આ જ રીતે, પણ આપણે મોટી સંખ્યામાં પ્રથમ મોટા અંકનો ઉપયોગ કરેલો હતો, નાની સંખ્યા માટે આપણે નાના અંકનો ઉપયોગ કરશું. તો પ્રથમ આવશે નાનો અંક. તો નાનો અંક કયો છે બધા કરતા? તો કે 2. તો પેલા 2 આવશે. એથી તરત મોટો તો કે 3. એથી તરત મોટો 4. એથી તરત મોટો 7. અને એથી તરત મોટો 9. તો આ નાની સંખ્યા આપણને મળી ગઈ. તો નાની સંખ્યા થશે 23,479. તો આવી રીતે તમે અંક આપેલા હોય એના ઉપરથી મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવી શકો છો. તો હવે આના પછીનો આગળનો પોઈન્ટ આવશે, અંકોની અદલા બદલી કરવાથી બનતી સંખ્યા. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અંકોની અદલા બદલી કરવાથી બનતી સંખ્યા કઈ રીતે બને. ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ, એક સંખ્યા હું લખું છું અહીંયા 9,452. હવે એક સંખ્યા 9,452, હવે આ સંખ્યાના અંકની અદલા બદલી કરી અને આપણે મોટી સંખ્યા બનાવવાની છે. તો આ અંકોને પેલા આપણે થોડીક વાર જુદા પાડી દે. કઈ રીતે? તો કે 9, 4, 5 અને 2. આવી રીતે ચાર અંકની આ સંખ્યા બનેલી છે 9,452. તો હવે મોટી સંખ્યા બનાવશું. આ અંકોનો આપણે અદલા બદલી એટલે કે આ સંખ્યામાં કંઈક ફેરફાર કરશું અને આની અંદરથી એક મોટી સંખ્યા બનાવશું. તો કે મોટી સંખ્યા, તો મોટી સંખ્યા બનાવવા માટે આગળ આપણે જોઈએ રીતે પ્રથમ મોટો અંક લખવો પડશે આપણે. તો પ્રથમ મોટો અંક કયો છે આ સંખ્યામાં? તો કે 9. એના પછી તરત મોટો તો કે 4 નહીં આવે, 5. એના પછી તો કે 4, અને એના પછી 2. તો કે 9,542 આ એક મોટી સંખ્યા બની ગઈ. કઈ રીતે બનાવી? તો કે આપણને એક સંખ્યા આપેલી હતી, એ જ સંખ્યાના સ્થાનમાં ફેરફાર એટલે અદલા બદલી કરેલી આપણે, એટલે આપણને એક મોટી સંખ્યા મળી ગઈ. આવી જ રીતે આ જ અંકનો ઉપયોગ કરી અને નાની સંખ્યા બનાવી દઈ. તો નાની સંખ્યા બનાવવા માટે હવે આપણે અંક જોવાની જરૂર નથી. કેમ? તો કે મોટી સંખ્યા બનાવી દીધી હોય આપણે અને એના પછીની ઉલટી સંખ્યા લખી દો તમે, તો તમને નાની સંખ્યા તરત જ મળી જાય. તો લખશું આપણે એને ઊંધી સંખ્યા લખી દઈએ. તો કે આ 2 અહીંયા લખી દઈ, એના પછી આ 4, એના પછી આ 5, અને એના પછી આ 9. એટલે કે 2,459 એ નાની સંખ્યા થશે. તો અંકોની અદલા બદલી કરી અને તમે આવી રીતે સંખ્યાઓ બનાવી શકો. હવે થોડોક આપણે સંખ્યાઓનો પરિચય મેળવી લઈએ કે સંખ્યાઓ કઈ રીતે બને છે.
તો સંખ્યાઓનો પરિચય તો તમને બધાને ખબર જ છે કે એક અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? કોઈ કહેશે તો કે આ કઈ છે? તો કે 9. એક અંકની મોટામાં મોટી સંખ્યા 9 છે. એક અંકની મોટી સંખ્યા વધતા એક બરાબર બે અંકની નાની સંખ્યા. એક અંકની મોટામાં મોટી સંખ્યા 9 છે. 9 ની અંદર આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે? 10. જે 10 ત્રીયા એ બે અંકની સૌથી નાની સંખ્યા બને છે. તો અહીંયા આપણે જોઈએ તો કે એક અંકની મોટામાં મોટી સંખ્યા તો કે 9, એની અંદર આપણે 1 ઉમેરીએ એટલે 9 વધતા 1 એટલે આપણને શું મળે છે? 10. 9 વધતા 1 બરાબર 10. 10 છે કેવી સંખ્યા? તો કે બે અંકની નાનામાં નાની સંખ્યા છે. આ જ રીતે આપણે આગળ વધી તો કે બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો ખબર છે તમને કઈ આવે? 99. 99 ની અંદર તમે 1 નાખો તો શું થાય? 100 થાય. 100 રે કેવી સંખ્યા? તો કે 3 અંકની નાનામાં નાની સંખ્યા. આ રીતે આપણે પેટર્ન ને આગળ વધારી એટલે તમને આવી રીતે સંખ્યાઓ મળી જાય. મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા તમને આવી રીતે મળતી રહેશે. તો આગળ વધારીએ આપણે આજ પેટર્ન ને તો તમે જુઓ કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે 9999. એની અંદર પાછા આપણે 1 ઉમેરીએ તો શું આપણે આપણને આવે? 5 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે કે 10,000. આ જ રીતે પેટર્ન આગળ આપણે ફોલો કરવાની થશે એટલે તમને બધી સંખ્યાઓ મળી જશે. નેક્સ્ટ જોશું આપણે સ્થાન કિંમતનું પુનરાવર્તન. તમારે 2 અંકની સ્થાન કિંમતનું પુનરાવર્તન ધોરણ 5 ની અંદર આવતું. અત્યારે આપણે જોશું પાછું સ્થાન કિંમતનું પુનરાવર્તન. સ્થાન કિંમતનું પુનરાવર્તન ઉદાહરણ દ્વારા સમજીએ. એક સંખ્યા લખી આપણે અહીંયા 98. તો 98 ની અંદર તમે જોવો તો 8 એટલે તો કે એકમ, એકમનો અંક છે. 9 એટલે દશકનો અંક છે. એકમનો અંક કેટલા? તો કે 8 અને દશકનો અંક 9 છે. હવે આપણે આનું સ્થાન કિંમતની અંદર પુનરાવર્તન કરી અને લખવું હોય તો કંઈક આ રીતે લખી શકીએ આપણે. 98 બરાબર 9. 9 કયો અંક છે? દશક નો. એટલે 9 ને આપણે કેટલા એટલે ગુણશું? તો કે 10 આયરે ગુણશું. 9 × 10 વધતા 8. 8 કેટલા અંક છે? એકમ નો. તો કે 8 × શું આવશે? 1. દશક એટલે 10 આયરે ગુણવાનું અને એકમ એટલે 1 આયરે ગુણવાનું. તો આ રીતે આપણે 98 નું સ્થાન કિંમત માં પુનરાવર્તન કરેલું. 9 × 10 વધતા 8 × 1. આ જ રીતે આપણે એક મોટી સંખ્યા લખી અને એનું સ્થાન કિંમત નું પુનરાવર્તન લખી. 5720. આનું સ્થાન કિંમતનું પુનરાવર્તન લખવું હોય તો શું કરશું આપણે? તો કે 5 એ કયો અંક છે? તો કે 1000મો. તો આ આવશે 5 × 1000. 1000 નો અંક હોય તો ગુણ્યા 1000 આવશે. એના પછી આ 7. તો કે 7 × 100મો અંક છે. વધતા 7 × શું આવશે? 100. વધતા 2 કયો અંક છે? દશક નો. એટલે કે 2 × 10 વધતા 0. તો કે એકમ નો અંક છે. તો કે 0 × 1. આ રીતે તમને સ્થાન કિંમત નું પુનરાવર્તન મળે. કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય તો તમે આ જ રીતે સ્થાન કિંમત નું પુનરાવર્તન લખી શકો. આના કરતા પણ હજી મોટી સંખ્યાઓ આપે તો આપણે એ રીતે સ્થાન કિંમત નું પુનરાવર્તન લખવાનું થશે. તો કે 9 પોઈન્ટ આવશે સંખ્યાઓ વાંચવી અને સંખ્યાઓ લખવી. સંખ્યા વાંચન તો આપણે કોઈ કઈ સંખ્યા લખી 4220. આ અંકમાં આપેલી છે 4220. આપણે આને શબ્દમાં લખવાની
હશે તો તમને ખબર જ છે વચાય કેવી રીતે, જો કે 4220 બસ આ જ વસ્તુ આપણે લખવાનું છે કે આ સંખ્યાને લખાય કઈ રીતે, તો કે 4220 તો આવી રીતે લખાય એને 4220 આવી રીતે આ સંખ્યાને લખાશે. બીજી સંખ્યા લખી 735 તો આવી રીતે લખાય છે 735 735 તો આવી રીતે સંખ્યાને તમારે લખવાની થાય તો આવી રીતે તમે સંખ્યાઓ લખી શકો. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આવશે કે સંખ્યાઓમાં અલ્પવિરામનો ઉપયોગ. સંખ્યાઓમાં અલ્પવિરામનો ઉપયોગ, તો સંખ્યાઓમાં અલ્પવિરામનો ઉપયોગ કરતા પહેલા આપણે અહીં બે પદ્ધતિઓ શીખવાની થશે. એની અંદર ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો જોઈએ આપણે પહેલા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. ભારતીય સંખ્યા લેખન અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન એનો આપણે તફાવતથી જ શીખીશું આપણે કઈ રીતે એની અંદર બે ની અંદર લખાણ કરવામાં આવે છે, અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે અહીંયા આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન, તો તમને ખબર જ છે કે ભારતીય સંખ્યા લેખન ની અંદર પેલા ચાલુ થાય છે તો કે એકમ આવશે, અહીંયા એકમ નો અંક આવશે. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં પેલો અંક ને શું કહેવાય છે, એકમ જ કહેવાય છે. બીજો અંક આવશે તો અહીંયા કહેવાય છે દશક. તો અહીંયા આંતરરાષ્ટ્રીય ની અંદર આપણે બીજા અંક ને દશક જ કહીશું, દશક. એના પછી ત્રીજો અંક તો કે 100 કહેવાય છે, તો આંતરરાષ્ટ્રીય ની અંદર ત્રીજા અંક ને 100 કહેવાય છે. એના પછી ભારતીય સંખ્યા લેખનમાં આવશે 1000, તો અહીંયા આંતરરાષ્ટ્રીય ની અંદર 1000 આવશે. એના પછી અહીંયા આવશે 10000, તો અહીંયા પણ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આવશે અહીંયા 10000. એના પછી અહીંયા આવશે 1,00,000, તો અહીંયા આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અહીંથી ચેન્જ થશે, તો કે અહીંયા 1,00,000 આવશે પણ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 1,00,000 નહીં આવે પણ 100000 આવશે. 100000 આવશે. એના પછી આગળ જાય તો અહીંયા 1,00,000 પછી આવશે અહીંયા 10,00,000. તો આની અંદર આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 10,00,000 નહીં આવે પણ અહીંયા આવશે મિલિયન. આગળ વધો તો અહીંયા 10,00,000 પછી એટલે અહીંયા આવશે કરોડ. તો અહીંયા આવશે મિલિયન આવી ગયું, તો એના પછી ડાયરેક્ટ આવશે 10 બિલિયન. એના પછી અહીંયા કરોડ પછી અહીંયા આવશે 10 કરોડ. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આવશે 100 મિલિયન. અહીંયા હવે આવશે અબજ, તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આવશે બિલિયન. તો અહીંયા બે શબ્દ છે મિત્રો, તમે જુઓ અહીંયા મિલિયન આવે છે અને અહીંયા અબજ એટલે થાય છે બિલિયન. તો અહીંયા જુદું ક્યાંથી પડે છે, તો તમે જુઓ તો અહીંયા 1,00,000 થી જુદું પડે છે, તો કે અહીંયા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અહીંયા 1,00,000 કહેવાય છે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 100000 કહેવાય છે. 1,00,000 ને શું કહેવાય છે, 100000. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ નો વિશેષ અભ્યાસ હવે આપણે આગળના વિડીયોમાં કરીશું. થેન્ક યુ, આવજો.